નમસ્કાર મિત્રો, હું કિરણ ઠાકુર, ગુજરાતી બ્લોગ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો મિત્રો આજે આવી પહોંચ્યા છે પાવાગઢ, અને પાવાગઢની અંદર આવો એટલે અહીંયા તમને ફુણેશ્વર મહાદેવ મંદિર તરફ જવાનો રસ્તો મળી જશે. તો મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ ફુણેશ્વર મહાદેવ મંદિર, જે અહીંયાથી ટ્રેકિંગ કરી નીકળીએ કે ચાલતા ચાલતા આપણે જવાનું છે. તો મિત્રો આપણે ચાલતા ચાલતા ફુણેશ્વર મહાદેવ મંદિર જઈશું અને ત્યાં જઈને મહાદેવના દર્શન કરીશું. તો જો મિત્રો તમે તે પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો મિત્રો જઈએ ફુણેશ્વર મહાદેવ મંદિર તરફ. તો મિત્રો અમે ચાલતા ચાલતા જંગલની અંદર આ રીતના ટ્રેકિંગ કરી રહ્યા છીએ. મિત્રો આવાગઢનું જંગલ આ રીતના રસ્તો બનેલો છે કાચો, ત્યાંથી અમે ચાલતા ચાલતા ફુણેશ્વર મહાદેવ મંદિર જઈએ છીએ. ધીમો ધીમો વરસાદ ચાલુ છે, તમે જોઈ શકો છો કે આજુબાજુ એકદમ લીલોતરી છવાયેલી છે, ખૂબ જ મજા પડી જાય તેવું આ ટ્રેકિંગ છે. જોઈએ છીએ કે કેટલું દૂર છે, હજી અમે પણ ખબર નથી કેટલું દૂર છે, પણ ચાલતા ચાલતા આગળ જઈ રહ્યા છે. તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો. તો મિત્રો તમે રસ્તામાં જ્યારે ચાલતા ચાલતા જાઓ ત્યારે આ રીતના આ નદી આવે છે. આ નદીના નિશાની નિશાને એટલે કે બાજુમાં રસ્તો બનેલો જ છે, પરંતુ આપણે નદીનો આવે અને નદીની અંદર જોઈએ તો હાલ પાણી ચાલુ છે, કારણ કે ચોમાસાની ઋતુ છે, જેથી વરસાદ આવે છે. વરસાદના કારણે આ ધોધ ચાલુ હોવાના કારણે અહીંયા પાણી ચાલુ છે. મિત્રો આના કિનારે કિનારે રસ્તો પણ બનેલો છે, તે રસ્તે આપણે ફુણેશ્વર મહાદેવ મંદિર તરફ જવાનું હોય છે. મિત્રો સુંદર અને સરસ એવી જગ્યા છે, અહીંયા તમને વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરવાની ખૂબ મજા પડી જાય તેવી આ જગ્યા છે. કોઈક વાર આવો, આ જગ્યાની મુલાકાત ચોક્કસથી લેજો. તો મિત્રો આપણે ચાલતા ચાલતા છેક અધમા સુધી આવી ગયા છે, અને અહીંયા આવીએ એટલે અહીંયા તમને દોઢ જોવા મળી જશે. અહીંયા મહાદેવ મંદિર એક પથ્થર ઉપર લખેલું છે. તો મિત્રો આ તરફ આપણે જવાનું છે, કાચો રસ્તો છે, ધીમે ધીમે આપણે જઈશું અને ત્યાં જઈને મહાદેવના દર્શન કરીશું. એકદમ સુમસાન રસ્તો છે, જંગલવાળો રસ્તો છે. કોઈ પણ સમયે આવો તો ચાર પાંચ મિત્રો સાથે આવજો, એકલા આવતા નહીં, કારણ કે એકલા આવશો તો બીક લાગે તેવો આ રસ્તો છે. તો મિત્રો આપણે અહીંયાથી ચાલતા ચાલતા આગળની તરફ વધીશું. તો ચાલો મિત્રો તે તરફ. તો મિત્રો આપણે ચાલતા ચાલતા આવી ગયા છે, અને અહીંયાથી થઈને આ ગેટના અંદર જવાનું છે, અને અંદર જઈશું એટલે ફુણેશ્વર મહાદેવ મંદિર આવી જશે. તો મિત્રો આપણે અહીંયાથી ચાલતા ચાલતા અંદરની તરફ આગળ વધીશું. તો મિત્રો તમે મારા પાછળ પાછળ આવી શકો છો, મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો. તારે તમે મારા પાછળ પાછળ આવી શકશો, અમારાથી નહીં આવી શકો. તો મિત્રો જ્યારે આપણે ટ્રેકિંગ કરતા કરતા એટલે કે ચાલતા ચાલતા આવા રસ્તા ઉપર ચાલીએ એટલે અહીંયા તમને બાજુમાં નદી જોવા મળશે, અને નદીની બાજુમાં તમે જોઈ શકશો કે એક ઊંચો ડુંગરો જોવા મળશે. તમને એવું લાગી રહ્યું છે કે અમે જંગલના વચ્ચે આવી ગયા છે, પરંતુ અમે સાચેમાં જ જંગલની વચ્ચે છીએ, અને ખૂબ મજા આવી જાય તેવી આ જગ્યા છે. મિત્રો કોઈક વાર આવો તો ફુણેશ્વર મહાદેવ મંદિર આવવાનું ચૂકશો નહીં. પાવાગઢ આવો તો આ જગ્યાની મુલાકાત ચોક્કસથી લેજો. તો મિત્રો આપણે ચાલતા ચાલતા તે તરફ જઈએ. મહાદેવ મંદિર ત્યાં આપણે ફુણેશ્વર મહાદેવ મંદિર જોવાનું છે, તેની બાજુમાં આવેલો ધોધ જોવાનું છે, એ ધોધ ક્યાંથી પડે છે, કેટલું પાણી આવે છે. તો મિત્રો તે સુંદર
સુંદર અને સરસ એવી જગ્યા છે, તો આપણે મિત્રો ત્યાં જઈશું અને ત્યાં જઈને જગ્યા નિહાળીશું, મહાદેવના દર્શન કરીશું અને આજુબાજુનો વિસ્તાર કેવો છે તે નિહાળીશું. તો ચાલો મિત્રો જઈએ આપણે તે તરફ. દેખાઈ રહ્યું છે કે કેટલું પાણી આવે છે, તે ખૂબ જ સુંદર નજારો છે મિત્રો. આ તમને, તમે આવશો તો તમને જોવાની ખૂબ જ મજા પડી જશે. તમને બધાને એવું હશે કે આ દૂધનું પાણી ક્યાંથી આવે. તમે અહીંયાથી જોઈ શકો છો કે આ દૂધનું પાણી છેક ઉપરથી આવે છે, જે તમને હું ઝૂમ કરીને મારા વિડીયોની અંદર હું તમને બતાવું છું મિત્રો. આ રીતના ધોધ નીચે પડે છે, તમે અહીંયાથી જોઈ શકો છો. આ રીતના ખૂબ જ સુંદર અને સરસ એવો નજારો અહીંયા આવશો એટલે તમને જોવા મળી રહેશે. તો મિત્રો કોઈક વાર આવો તો આ જગ્યાની મુલાકાત ચોક્કસથી લેજો. તમને આજુબાજુ એકદમ લીલોતરી જોવા મળશે, કારણ કે આજુબાજુ તમામ પ્રકારે અહીંયા તમને ડુંગરા અને ઝાડ જોવા મળી રહેશે. ખૂબ જ મજા પડી જશે. કોઈક વાર આવો, આ જગ્યાની મુલાકાત ચોક્કસથી લેજો.